धोरण 12 विषय मनोविज्ञान प्रकरण 10 विधायक मनोविज्ञान भाग 3। विद्यार्थी मित्रों, आपणे बीजा भागनी अंदर लग्नना फायदाओ विषे छेले आपणे वात पूर्ण करेली। त्यार पछी मुद्दो आवे छे सुख अने संस्कृति। तो सुख अने संस्कृति एमनी वच्चे केवा प्रकारनो संबंध छे? जुदी जुदी संस्कृतिओमां सुखाकारी अंगेना ख्यालो केवा छे ए आपणे आ मुद्दानी अंदर भणवानुं छे। तो सुख अने संस्कृति एमां जे पूर्व भूमिका आपेली छे એમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી। આપણે સીધા જ બે સંસ્કૃતિઓ વચ્ચે કમ્પેરિઝન કરવાનું છે, પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારી અને પૌર્વાત્ય સંસ્કૃતિ અને સુખાકારી। પૌર્વાત્ય એટલે પૂર્વની સંસ્કૃતિ। તો પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારી એમની વચ્ચે કેવો સંબંધ છે, એ લોકો સુખાકારી માટે કઈ બાબતોને મહત્ત્વની ગણે છે અને પૂર્વની સંસ્કૃતિઓમાં સુખાકારી માટેના કેવા પ્રકારના લક્ષણો અને આદર્શો છે એના વિશે આજે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું। અને અહીંયા આપણું પ્રકરણ પણ પૂર્ણ થશે અને આપણો અભ્યાસક્રમ પણ આજે પૂર્ણ થશે। હવે પછીનો પીરિયડ આવશે, એમાં આ 10મા પ્રકરણની ઓનલાઈન ગૂગલ ફોર્મમાં ટેસ્ટ મૂકવામાં આવશે। એટલે અગાઉના જે બે ભાગ આપણે મૂક્યા છે અને આજનો આ ત્રીજો ભાગ, તો આજના દિવસમાં આ કામ તમે પૂરું કરો ત્યાર પછી તમારે ત્રણેય ભાગનું પુનરાવર્તન કરવાનું છે અને આ પ્રકરણની સરસ રીતે તૈયારી કરવાની છે। તો જોઈએ આપણે સૌ પ્રથમ સંસ્કૃતિ અને સુખ વચ્ચેના સંબંધમાં પહેલો મુદ્દો આપણે પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારી એ જોઈએ છીએ। તો ખુશ રહેવું, વિધાયક મનોવલણ ધરાવવું અને પોતાની જાત માટે સારું અનુભવવું એ અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રિત મૂલ્યો છે। અમેરિકનો સુખ માટે શું વિચારે છે, સુખ વિશેના એમના મૂલ્યો શું છે, તો આ ત્રણ એના મૂલ્યો છે। ખુશ રહેવું, દરેક અમેરિકનો એવું માને છે કે દરેકે ખુશ રહેવું જોઈએ। વિધાયક મનોવલણ અપનાવવું, જીવનની અંદર હંમેશા પોઝિટિવિટી હોવી જોઈએ, વિધાયક મનોવલણ છે એ હોવું જોઈએ। અને પોતાની જાત માટે સારું અનુભવવું, એટલે પોતાની જાત વિશે સુખને ધ્યાનમાં રાખી અને નિર્ણયો કરવા અને પોતાની જાત વિશે સારું અનુભવવું। તો આ ત્રણ અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રિત મૂલ્યો છે। આપણે જાણીએ છીએ કે અમેરિકન સમાજ કે સંસ્કૃતિ ત્યાં પુષ્કળ પ્રમાણમાં વિકાસ માટેની જુદી જુદી તકો રહેલી છે, વિપુલ પ્રમાણમાં વ્યક્તિગત સ્વતંત્રતા રહેલી છે। ત્યાં તકોનું પ્રમાણ પણ વધારે છે અને વ્યક્તિગત સ્વતંત્રતા પણ વધારે છે। અમેરિકન લોકોનું વ્યક્તિત્વ જ એ ટાઈપનું છે, ત્યાંનું વાતાવરણ જ એવું છે કે એ લોકો વ્યક્તિગત સ્વતંત્રતાને ખૂબ મહત્ત્વ આપે છે। ત્યાં લોકો સમક્ષ એને સુખી અને સંતોષ રાખી શકે એવી બાબતોની પસંદગી કરવી એ બહુ સહેલી છે, કારણ કે ત્યાંનું વાતાવરણ એને આ માટેની ખૂબ તક પૂરી પાડે છે। એટલે સુખ પોતે પામી શકે, પોતાના જીવન અંગે સંતુષ્ટ રહી શકે એવી બાબતોની પસંદગી એ અમેરિકન સમાજની અંદર બહુ સહેલી બાબત છે। અમેરિકનને કઈ બાબતો સુખી અને સંતોષ રાખી શકશે એ એમની સંસ્કૃતિના સ્વ વિશેના વ્યક્તિગત મોડેલથી અસર પામે છે। એ લોકો પોતાના વિશે શું વિચારે છે, સ્વ વિશે એ શું વિચારે છે, એને આધારે સુખ અને સંતુષ્ટિનો ખ્યાલ એને અસર પામે છે। વ્યક્તિગત સુખાકારીની બાબતમાં જોઈએ તો વ્યક્તિગત સુખાકારી એ અમેરિકન માટે પોતાના જિંદગી વિશેનો એક વ્યક્તિગત નિર્ણય છે। અમેરિકનોના માનવા પ્રમાણે મને જે બાબત ખુશ કરે છે
એ બાબત કદાચ તમને ખુશ ન પણ કરે, કારણ કે સુખ અને સુખાકારીને અમેરિકનો ઘણી વ્યક્તિગત બાબત સમજે છે, અને બહુ સ્વાભાવિક છે કે એક બાબતથી કોઈ વ્યક્તિ ખુશ થતો હોય તો સ્વાભાવિક છે કે એવી જ બાબતથી બીજો વ્યક્તિ ખુશ ન પણ થાય, કારણ કે સુખી થવું એ વ્યક્તિગત બાબત છે. ઘણા બધા પ્રકારના સંશોધનોથી અમેરિકન શૈલીની સુખાકારીના સામાન્ય લક્ષણો તારવવામાં આવ્યા છે. તો સામાન્ય લક્ષણોની અંદર સુખાકારીની બાબતમાં અમેરિકન બાળકોને બે પ્રકારના પાઠ ભણાવવામાં આવે છે. પહેલી બાબત એ છે કે તમારી જાત માટે સારું અનુભવવું એ કોઈ પણ પ્રકારની પસંદગી માટેનું અગત્યનું ધ્યેય અને યથાર્થ માપદંડ છે. એટલે કે તમે કોઈ પણ નિર્ણય કરો છો ત્યારે એ નિર્ણય તમારી વ્યક્તિગત સુખાકારી અને સંતુષ્ટિ ઉપર શું અસર થાય છે એ ધ્યાનમાં રાખી અને કરવું. તો આ પહેલી બાબત છે, અમેરિકાના દરેક બાળકોને આ રીતે શીખવવામાં આવે છે સુખી થવા માટે, કે તમે જ્યારે કોઈ પણ નિર્ણય કરો છો ત્યારે એ નિર્ણયની અંદર એ નિર્ણય કરવાથી તમારી પોતાની સુખાકારી ઉપર શું અસર થશે એને ધ્યાનમાં રાખીને જ તમારે કોઈ પણ પ્રકારના નિર્ણયો કરવા જોઈએ. જો એ નિર્ણય કરવાથી તમને સુખ મળે એમ હોય તો જ એવો નિર્ણય કરવો, નહીંતર એવો નિર્ણય કરવો નહીં, કારણ કે સુખાકારી એ વ્યક્તિગત બાબત છે. એટલે સૌથી અગત્યની અને પહેલી વાત કે તમારી જાત માટે સારું અનુભવ. તમે કોઈ પણ નિર્ણય લો તો એ તમને ઉપયોગી થાય એમ છે કે કેમ એને ધ્યાનમાં રાખીને જ તમારે જીવનના દરેક નિર્ણયો લેવા જોઈએ. આ પહેલો પાઠ એને શીખવવામાં આવે છે સુખી થવા માટે, કે જો તમારે સુખી થવું હોય તો તમારે જીવનની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના થાય તો એ નિર્ણયોમાં એ નિર્ણયથી તમને લાભ થાય એમ છે કે કેમ, માત્ર ને માત્ર તમને, બીજાનો કોઈ વિચાર કરવાનો નથી. કારણ કે અમેરિકનો માટે સુખ એ વ્યક્તિગત બાબત છે, એટલે માત્ર તમારે પોતાની જાતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાના છે. આ પહેલી બાબત શીખવવામાં આવે છે. બીજું એને એ શીખવવામાં આવે છે કે તમારી વ્યક્તિગત ક્ષમતા અને વ્યક્તિગત ગુણ લક્ષણો, એટલે કે તમારી વ્યક્તિગત ઓળખને જાણવી, એ પણ સુખી થવાનું એક અગત્યનું ધ્યેય છે. વ્યક્તિની અંદર પડેલી ક્ષમતાઓ એને જાણવી, એના ગુણ લક્ષણોને ઓળખવા, એ પણ સુખી થવાનું અગત્યનું ધ્યેય છે. એટલે અમેરિકન સંસ્કૃતિની અંદર બીજી બાબતમાં આની ઉપર ભાર મૂકવામાં આવે છે કે વ્યક્તિની પોતાની ક્ષમતા અને પોતાની અંદર પડેલા ગુણો એને જાણવા, ઓળખવા. જો એને તમે ઓળખી શકો છો કે તમારી અંદર કઈ કઈ પ્રકારની ક્ષમતાઓ છે, તમારામાં કેવા પ્રકારના ગુણો રહેલા છે, તો તમે વધારે સુખી થઈ શકો, જો તમે એને જાણી શકો તો. એટલે અમેરિકન સંસ્કૃતિની અંદર બાળકોને એની પોતાની અંદર રહેલી વિવિધ શક્તિઓ અને એના વ્યક્તિત્વના ગુણ લક્ષણોને ઓળખી એના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે બાળકો પોતાના માટે શું અગત્યનું છે એ જાણી શકે અને અન્યના પ્રભાવથી મુક્ત એવા સ્વતંત્ર વ્યક્તિત્વ તરફ એ નિર્માણ પામી અને આગળ છે એ વધી શકે. પોતાની ક્ષમતાઓ જાણે, પોતાના વ્યક્તિગત ગુણ લક્ષણો જાણે અને પોતાનો એ સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ છે એ કરી શકે. તો આમ અમેરિકન સંસ્કૃતિની વ્યક્તિવાદી માન્યતા પ્રમાણે સુખાકારી એ પોતાની જાત પ્રત્યેની વફાદારીનું પરિણામ છે. અમેરિકન સંસ્કૃતિની વ્યક્તિવાદી માન્યતા પ્રમાણે સુખાકારી એ શું છે? તો સુખાકારી એ પોતાની જાત પ્રત્યેની વફાદારીનું પરિણામ છે. તમે તમારી જાત પ્રત્યે, તમારા સ્વ પ્રત્યે, તમારા પોતાના પ્રત્યે કેટલા વફાદાર છો એના આધારે તમે સુખને પામી શકો. તો આ અમેરિકન સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ જે છે એ સુખાકારી વિશે શું માને છે એ આપણે જોયું. હવે આપણે જોઈએ પૌર્વાત્ય સંસ્કૃતિ, એટલે કે એશિયન સંસ્કૃતિ.
તો આપણે જોયું કે અમેરિકાની સંસ્કૃતિની અંદર વ્યક્તિવાદી સંસ્કૃતિમાં વ્યક્તિગત સુખાકારી ને એક અગત્યનું સાંસ્કૃતિક મૂલ્ય અને આદર્શ માનવામાં આવે છે. બાળકોને એમના આવેગોની મુક્ત અભિવ્યક્તિ કરવી, એમની સિદ્ધિઓનું ગૌરવ લેવું, બીજાઓથી અલગ તરી આવવું, પોતાની જાત માટે વિધાયક અને સ્વ વિકાસલક્ષી દ્રષ્ટિબિંદુ કેળવવું, આ બધા માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. દરેક બાળકોને આવું શીખવવામાં આવે કે તમે જે કંઈ આવેગોની અનુભૂતિ કરો છો એ આવેગોને તમે મુક્ત રીતે અભિવ્યક્ત કરો, તમે મેળવેલી સિદ્ધિઓનું તમે પોતે ગૌરવ લેતા થાઓ કે હું આ કરી શક્યો, બીજાથી અલગ તરી આવવું. દરેક વ્યક્તિની અંદર જુદી જુદી આવડતો અને કૌશલ્યો છે, દરેકનું વ્યક્તિત્વ અલગ છે, તો બીજા કરતાં અલગ તરી આવવું અને હંમેશા પોતાની જાત માટે વિધાયક અને સ્વ વિકાસલક્ષી દ્રષ્ટિબિંદુ અપનાવવું, આવી બાબતો માટે અમેરિકન સંસ્કૃતિ અંદરની અંદર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, એના પર ભાર મૂકવામાં આવે છે. હવે અમેરિકન સંસ્કૃતિની આ જે રીત છે એ એશિયન સંસ્કૃતિ કરતાં ઘણી બધી અલગ છે. પૌર્વાત્ય સંસ્કૃતિ અથવા એશિયન સંસ્કૃતિ જેમાં ભારત, ચીન, જાપાન આ બધા દેશોનો સમાવેશ થાય, તો એમાં સુખાકારીના સંદર્ભમાં વ્યક્તિગત સુખાકારી કરતાં સર્વની સુખાકારીને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ સૌથી મોટો બંને સંસ્કૃતિઓ વચ્ચેનો ડિફરન્સ છે. અમેરિકન સંસ્કૃતિમાં શું છે તો એમાં વ્યક્તિ પોતાની બાબતમાં વ્યક્તિગત બાબત છે સુખાકારીને એ સમજે છે, એટલે પોતાનું હિત જ માત્ર છે એ ત્યાં જોવામાં આવે છે. જ્યારે એશિયન સંસ્કૃતિની અંદર વ્યક્તિ પોતાના સુખ કરતાં સર્વનું સુખ, બધાને સુખ પ્રાપ્ત થાય એને પ્રાધાન્ય આપવામાં આવે છે. આપણે અહીંયા ત્યાં વ્યક્તિગતને બદલે સર્વની સુખાકારીને મહત્ત્વ આપવામાં આવે છે. અહીંયા બાળકોને આવેગોનું નિયમન કે મર્યાદામાં રાખવાનું શીખવવામાં આવે છે. આપણે જોયું કે અમેરિકન સંસ્કૃતિમાં આવેગોની મુક્ત અભિવ્યક્તિ માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જ્યારે એશિયન સંસ્કૃતિની અંદર વ્યક્તિના આવેગો છે એને નિયમન કરવું, એને નિયંત્રણમાં રાખવા, એને મર્યાદામાં રાખવાનું એમને શીખવવામાં આવે છે કે તમે તમારી ભાવનાઓ, આવેગો, લાગણીઓ એને તમારે કાબૂમાં રાખવાના છે, એ તમારા નિયંત્રણમાં રહેવા જોઈએ. બીજાઓને અનુકૂળ થવું એવું શીખવવામાં આવે છે. અમેરિકન સંસ્કૃતિ છે એ વ્યક્તિવાદી છે, એમાં પોતાને જે અનુકૂળ આવે એમ કરવાનું છે. એશિયન સંસ્કૃતિઓમાં બીજાને અનુકૂળ થવાની વાત છે, પોતાની જૂથની સિદ્ધિનું ગૌરવ લેવું અને પોતાની જાત પ્રત્યે સ્વ આલોચક અને સ્વનિર્મૂલન મનોવલણ અપનાવવું, એના માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણે જોયું કે અમેરિકન સંસ્કૃતિમાં વ્યક્તિને પોતાની સિદ્ધિનું ગૌરવ લેવાનું શીખવવામાં આવે છે, જ્યારે એશિયન સંસ્કૃતિમાં જૂથની સિદ્ધિનું ગૌરવ લેવાનું શીખવવામાં આવે છે. અને પોતાની જાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે તો આપણે અમેરિકન સંસ્કૃતિમાં જોયું કે એ લોકો પોતાની જાત માટે વિધાયક અને સ્વ વિકાસલક્ષી દ્રષ્ટિબિંદુ કેળવવા માટેનું પ્રોત્સાહન આપે છે, જ્યારે એશિયન સંસ્કૃતિની અંદર પોતાની જાત પ્રત્યે સ્વ આલોચક, આલોચના એટલે ટીકા કરવી, તો સ્વ એટલે પોતાની, એટલે એશિયન સંસ્કૃતિની અંદર વ્યક્તિ પોતાની ટીકા કરે અને સ્વનિર્મૂલન પોતાની જાતને નિયંત્રણમાં રાખે એવું મનોવલણ માટે એ કેળવે એના માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આમ પૌર્વાત્ય અથવા એશિયન સંસ્કૃતિની અંદર સુખાકારીની બાબતમાં કેટલાક સાંસ્કૃતિક મૂલ્યો કે આદર્શો જે મહત્ત્વના છે તો આપણે એના વિશે અલગથી પણ વાત છે કરીએ. તો સૌથી પહેલી વાત આવે છે સાંસ્કૃતિક આદર્શોના સંદર્ભમાં. તો એશિયન સંસ્કૃતિની અંદર સુખાકારી એ જીવનનું બહુ અગત્યનું ધ્યેય ગણવામાં આવતું નથી. જીવનની સંતુષ્ટિને પણ બાહ્ય અને સર્વમાન્ય અપેક્ષાના સંદર્ભમાં જોવામાં આવે છે. તો આમ એશિયન વ્યક્તિગત સુખાકારીને બહુ અગત્યનું ગણતા નથી.
એના સાંસ્કૃતિક આદર્શોમાં આ પહેલો તફાવત છે કે એશિયન સંસ્કૃતિની અંદર લોકો સુખાકારીને જીવનની બહુ અગત્યતાનું ઘટક ગણતા નથી. અમેરિકન સંસ્કૃતિમાં એને ખૂબ અગત્યનું ઘટક ગણવામાં આવે છે, વ્યક્તિની પોતાનું સુખ. આપણે જોઈ ગયા કે એશિયન સંસ્કૃતિની અંદર વ્યક્તિગત સુખાકારીનું બહુ મહત્ત્વ નથી, સર્વની સુખાકારીને પ્રાધાન્ય આપવામાં આવે છે, એ બધા લોકો સુખી થાય. આપણા ઘણા બધા સંસ્કૃતના શ્લોકો છે એમાં ઘણી બધી જગ્યાએ સર્વ શબ્દનો પ્રયોગ છે થાય છે, સર્વે સુખી થાય. તમે એવા ઘણા બધા શ્લોકો ભણતા પણ હશો અને બોલતા પણ હશો કે જેમાં સર્વની વાત છે. તો સાંસ્કૃતિક આદર્શના સંદર્ભમાં એશિયન લોકો છે એ વ્યક્તિગત સુખાકારીને બહુ અગત્યની ગણતા નથી, પણ બધાના સુખ, બધાને સુખ પ્રાપ્ત થાય એ એનો આદર્શ છે. બીજી વાત આવે છે આવેગિક અભિવ્યક્તિની. તો લાગણી અને આવેગોની પ્રચુર અભિવ્યક્તિ એ એશિયન સંસ્કૃતિમાં કદાચ પરિપક્વતા અથવા સભ્યતાની ઉણપ તરીકે જોવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિ છે એમાં લાગણી અને આવેગો એની મુક્ત અભિવ્યક્તિનું મહત્ત્વ છે, જ્યારે આપણે ત્યાં લાગણી અને આવેગોની પ્રચુર એટલે જેટલા પ્રમાણમાં લાગણી કે આવેગો ઉત્પન્ન થાય એ જ પ્રમાણમાં એને રજૂ કરવા, અભિવ્યક્ત કરવા. તો એશિયન સંસ્કૃતિની અંદર લાગણી અને આવેગોની આવી અભિવ્યક્તિ છે એને પરિપક્વતા અથવા સભ્યતાની ઉણપ તરીકે જોવામાં આવે. જો કોઈ આવી રીતે લાગણી કે આવેગોને અભિવ્યક્ત કરે તો એ વ્યક્તિ પરિપક્વ નથી, અથવા એનામાં સંસ્કાર નથી, એનામાં સભ્યતા નથી, એ દૃષ્ટિકોણથી એને જોવામાં આવે છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અંદર એ લોકોને આવેગોની, લાગણીઓની મુક્ત રીતે અભિવ્યક્તિ કરવાનું છે એ કહે છે અને એ રીતે એ લોકો વર્તે છે. દાખલા તરીકે પતિ પત્ની અથવા કોઈ પણ સ્ત્રી પુરુષ એ બંને વચ્ચે પ્રેમ હોય તો પશ્ચિમી સંસ્કૃતિની અંદર એ લોકો જ્યારે મળશે બરાબર તો એ લોકો એકબીજાને ભેટી પડશે, ઘરમાં હોય, બહાર હોય, પબ્લિકમાં હોય, તો એમાં એને સહેજ પણ શરમ સંકોચ એ લોકો અનુભવતા નથી. એકબીજાને ભેટી અને પ્રેમની એ અભિવ્યક્તિ છે કરશે, ત્યાં મુક્ત અભિવ્યક્તિ છે. હવે આપણી સંસ્કૃતિમાં તમે જે જુઓ તો આપણી સંસ્કૃતિમાં ગમે એવો પ્રેમ હોય પણ આ રીતે અભિવ્યક્ત થતો નથી, અને જો કોઈ કરે તો એ વ્યક્તિમાં પરિપક્વતાની ઉણપ છે, એનામાં કંઈ સંસ્કૃતિની બાબતો એણે આત્મસાત નથી કરેલી, એ દૃષ્ટિકોણથી જોવામાં છે આવે. એનામાં કંઈ સંસ્કાર નથી એ દૃષ્ટિકોણથી જોવામાં આવે. એનો મતલબ એવો નથી કે એશિયન લોકો લાગણી અને આવેગોની અભિવ્યક્તિ નથી કરતા, એ કરે છે, પણ આ આવેગો છે એને એ જીવનના મહત્ત્વના ધ્યેય તરીકે ગણતા નથી, જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં એને જીવનના મહત્ત્વના ધ્યેય તરીકે ગણવામાં છે એ આવે છે. તો આવેગોની અભિવ્યક્તિના સંદર્ભમાં અન્ય સંસ્કૃતિઓમાં ખૂબ તફાવત છે જોવા મળે છે. પશ્ચિમી સંસ્કૃતિમાં આવેગોની મુક્ત અભિવ્યક્તિ છે, જ્યારે આપણે ત્યાં એને પરિપક્વતા અથવા સભ્યતાની ઉણપ તરીકે જોવામાં આવે છે. ત્રીજી વાત આવે છે જૂથ ગૌરવ અને સંવેદના. આવેગોની અભિવ્યક્તિ અને સુખાકારીનું મૂલ્યાંકન એ સંબંધો સાથે ગાઢ રીતે જોડાયેલી બાબત છે. એશિયન સંસ્કૃતિમાં તમે તમારી જાતને કઈ રીતે મૂલવો છો એના કરતાં બીજાઓ તમને કઈ રીતે મૂલવે છે એ અગત્યનું બને છે. પશ્ચિમી સંસ્કૃતિ કરતાં આ બાબતમાં પણ આપણે જુદા પડીએ છીએ. એ લોકો પશ્ચિમી સંસ્કૃતિની અંદર છે એમને પોતાની સિદ્ધિઓનું ગૌરવ લેવાનું એમને શીખવવામાં આવે છે અને એ ગૌરવ લે છે,
એમને બીજાથી અલગ તરી આવવાનું શીખવવામાં છે એ આવે છે. જ્યારે આપણે ત્યાં વ્યક્તિ પોતાને કઈ રીતે જુએ છે એ મહત્વનું નથી, બીજાઓ એને કઈ રીતે જુએ છે એ અગત્યનું છે. એટલે એશિયન સંસ્કૃતિઓમાં બીજાઓ સાથેના પરાનુભૂતિયુક્ત સંબંધો ઉપર ભાર મૂકવામાં આવે છે. એશિયન સંસ્કૃતિઓમાં બીજાઓ સાથેના પરાનુભૂતિયુક્ત સંબંધો ઉપર ભાર મૂકવામાં આવે છે અને પરાનુભૂતિને એક પરસ્પર સંબંધ તરીકે જોવામાં આવે છે કે જેમાં બીજાઓની લાગણીઓ અને વિચારો સાથે સમાનુભૂતિથી અનુકૂળ થવાની વ્યક્તિ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તમે બીજાને અનુકૂળ થઈ જાઓ. સામાજિક સંબંધોની સંવાદિતાની જાળવણી અને સંવર્ધન માટે બાળકોને બીજાઓ સાથે સમાયોજિત થવાનું શીખવવામાં આવે છે કે તમારે હંમેશા બીજાઓને અનુકૂળ થવાનું છે. તમને શું અનુકૂળ છે એ તમારે જોવાનું નથી, તમારે બીજાઓને અનુકૂળ થવાનું છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અંદર વ્યક્તિ માત્ર પોતાનો જ વિચાર કરે છે, બીજાઓનો વિચાર કરતો નથી. એ શોરૂમની અંદર કપડાં લેવા માટે જાય તો એ પોતે કપડાંની પસંદગી કરે, પોતે પહેરે અને પોતાને ગમે એટલે લઈ લે, બીજાને કેવા લાગશે એનો એ વિચાર કરતા નથી. અને આપણે તમે જુઓ કે આપણે કપડાં લેવા જઈએ તો ક્યારેય એકલા જઈએ નહીં, તારે એકાદા મિત્રને લેતા જઈએ. કપડાંની પસંદગી આપણે કરીએ એમાંય આપણે મિત્રને પૂછીએ કે આ કેવાક છે, એમ કંઈક લાગે છે તો સાર, તો કે પહેરી જો પહેરી જો, એટલે પહેરી જો. પછી વ્યક્તિને પોતાને બહુ ગમતા હોય કે નહીં સરસ કપડાં આવી ગયા, સરસ લાગે છે, હવે પહેરીને બહાર આવે, બહાર આવી અને પછી પોતાના મિત્રને કહે જો તો કેવા લાગે છે. હવે એને પોતાને ખરેખર ખૂબ ગમે છે પણ બહાર આવી અને ઓલા મિત્રને પૂછે કે કેવા લાગે છે અને મિત્ર સહેજ મોઢું બગાડીને કે બહુ જાણતા નથી, એટલે તરત અંદર જઈને કાઢી આવે આને જ ગમતા. આપણે ત્યાં બીજા આપણને કઈ રીતે જુએ છે, બીજા આપણું કેવી રીતે મૂલ્યાંકન કરે છે એને ધ્યાનમાં રાખીને જ આપણે આગળ છે વધીએ છીએ. વ્યક્તિની પોતાની બાબતો છે એનો એ વિચાર કરતો નથી, હંમેશા આપણે બીજાનો વિચાર કરીએ છીએ. તો જૂથ ગૌરવ અને સંવેદના એની બાબતમાં પણ પૌર્વાત્ય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિઓનો આ તફાવત જોવા મળે છે. છેલ્લી વાત આપણે પૌર્વાત્ય સંસ્કૃતિની જે કરવાની છે એ સ્વ આલોચક મનોવલણ. એશિયન સંસ્કૃતિનું એક અન્ય અગત્યનું લક્ષણ એટલે પરસ્પર વિશ્વાસ અને સમર્થનમાં સ્વ આલોચક મનોવલણની મહત્વની ભૂમિકા. વ્યક્તિ એ પોતાની જાતની ટીકા કરવાની એને સ્વ આલોચકના આલોચકતા કહેવાય. એશિયન સમાજની અંદર વ્યક્તિ પોતાના અવગુણની ટીકા કરે તો એને બીજા તરફથી સહાનુભૂતિ અને સમર્થન મળે. એશિયન સંસ્કૃતિમાં વ્યક્તિ પોતે પોતાના ગુણોનું વર્ણન કરે તો એને સારું ગણવામાં આવતું નથી. આપણે આપણી સંસ્કૃતિ એવી છે કે આપણી સંસ્કૃતિઓમાં વ્યક્તિ પોતાની સિદ્ધિઓ વિશે વાત કરે તો એને સારું માનવામાં નથી આવતું, વ્યક્તિ પોતાના વખાણ કરે તો એને મહત્વનું ગણવામાં નથી આવતું, ઉલટી એની ટીકા થાય. એના માટે એક શબ્દ છે, વ્યક્તિ પોતાની વખાણ કરે ને આત્મશ્લાઘા તરીકે ઓળખવામાં આવે. અને એ સારી બાબત એશિયન સંસ્કૃતિમાં આપણી પૂર્વની સંસ્કૃતિમાં ગણાતી નથી. આપણી સંસ્કૃતિમાં તો કઈ બાબત સારી ગણાય કે બીજા વ્યક્તિ આપણા વખાણ કરે તો એ સારું કહેવાય, વ્યક્તિ પોતે પોતાના વખાણ કરે એને યોગ્ય ગણવામાં આવતું નથી. જ્યારે અમેરિકન સંસ્કૃતિની અંદર વ્યક્તિ પોતાની સિદ્ધિઓનું પોતે ગૌરવ લે, આપણે ત્યાં એવું નહીં, આપણે ત્યાં એની ટીકા થાય. આપણે ત્યાં કઈ વ્યક્તિ સારી ગણાય તો વ્યક્તિ પોતાની જાતની આલોચના કરે, પોતાની જાતની ટીકા કરે. આપણે
ઘણી વખત એવું કહેતા મારી જેમ એમ શબ્દનો પ્રયોગ કરતા હોય. એ દ્વારા આપણે આપણી ઉણપો છે એ બીજાને કહીએ, અને વ્યક્તિ જો પોતાની ઉણપો બીજાને કહે તો એનાથી સામાન્ય વર્ગની સહાનુભૂતિ પ્રાપ્ત છે થાય, એ આપણો દ્રષ્ટિકોણ છે. એમ મારી જેમ એવો આપણે શબ્દનો પ્રયોગ કરતા હોય, તું મારી જેમ આવું મળ્યો કરવા, ક્લાસમાં કોઈ મોડો આવે તું મારી જેમ મોડો આવવા મળ્યો, તો પોતાના ગુણોનું વર્ણન નહીં પણ પોતાના અવગુણોની ટીકા કરવી, એને મહત્વ આપવામાં આવે છે એશિયન સંસ્કૃતિમાં. અમેરિકાની એક જૂની કહેવત છે કે જો તમે કશું વિધાયક ન બોલી શકતા હો તો તમારે કશું બોલવાની જરૂર નથી, જો તમે કંઈ પોઝિટિવ વિધાયક ન બોલી શકો તો તમારે કંઈ બોલવું જોઈએ નહીં, મૌન રહેવું જોઈએ. એશિયન સંસ્કૃતિ કે સમાજની અંદર રહેતા લોકો કહેશે કે જો તમે તમારી ઉણપોને કબૂલી શકતા નથી તો તમારે બીજાઓ પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખવી જોઈએ નહીં. આ બે કહેવતો છે એ બંને સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ આપણી સમક્ષ રજૂ કરે છે. ફરી વખત આપણે જોઈએ કે જૂની અમેરિકન કહેવત કે જો તમે કશું વિધાયક ન બોલી શકતા હો તો તમારે કશું બોલવાની જરૂર નથી, એ લોકો એવું માને છે. આપણે એ સંસ્કૃતિમાં આપણા વ્યક્તિ પોતાના અવગુણોની ટીકા કરે છે, એ અવગુણોની ટીકા એ નિષેધક કહેવાય. તો અમેરિકન સંસ્કૃતિ કરતાં એ આખું જુદું છે કે જો તમે કશું વિધાયક ન બોલી શકતા હો તો તમારે કશું બોલવાની જરૂર નથી, આ અમેરિકન સંસ્કૃતિનો દૃષ્ટિકોણ છે. તો એશિયન સંસ્કૃતિનો દૃષ્ટિકોણ એવો છે કે જો તમે તમારી ઉણપોને કબૂલી શકતા નથી તો તમારે બીજાઓ પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તો આમ આપણે કહી શકીએ કે અમેરિકન પોતે શું માને છે એને અને એશિયન લોકો શું માને છે એને સુખાકારી માટે મહત્વનું ગણે છે. અમેરિકન દ્રષ્ટિકોણ એવો છે કે એ પોતે શું માને છે એને એ સુખાકારી માટે અગત્યનું ગણે છે. પોતે ચાર જગ્યાએથી ફાટેલું જીન્સ લીધું પોતાને ગમે છે તો સામેના લોકોને કેવું લાગશે એની એ પરવા કરતા નથી, પોતે શું માને છે એને એ અગત્યનું ગણે છે. અને એશિયાના લોકો બીજા લોકો શું માને છે એને સુખાકારી માટે મહત્વનું ગણે છે. ને આપણે ભાઈબંધ ના પડે એટલે તરત આપણે પેન્ટ શર્ટ મૂકી આવીએ, આપણને ગમતા હોય તોય, લોકો શું માને છે એને સુખાકારી માટે એ મહત્વનું ગણે છે. તો મિત્રો, આપણું આજનું લેક્ચર અને આપણું આ પ્રકરણ બંને પૂર્ણ થાય છે. આજના હોમવર્કમાં તમારે એક બે વાક્યના 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્નો હું બોલું છું. પહેલો પ્રશ્ન, સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રીય મૂલ્યો કયા છે? બીજો પ્રશ્ન, સુખ અને સુખાકારીને અમેરિકનો કેવી બાબત સમજે છે? ત્રીજો પ્રશ્ન, અમેરિકન સંસ્કૃતિની વ્યક્તિવાદી માન્યતા કઈ છે? ચોથો પ્રશ્ન, અમેરિકન સંસ્કૃતિમાં આવેગિક અભિવ્યક્તિને કઈ રીતે જોવામાં આવે છે? પાંચમો પ્રશ્ન, એશિયન સંસ્કૃતિમાં બીજાઓ સાથેના કેવા પ્રકારના સંબંધો પર ભાર મૂકવામાં આવે છે? અને છેલ્લો પ્રશ્ન, સ્વ આલોચક મનોવલણ કઈ સંસ્કૃતિનું લક્ષણ છે? તો મિત્રો, આ 6 પ્રશ્નોના ટૂંકા પ્રશ્નો છે, એના જવાબો તમારે સાંજ સુધીમાં આપવાના છે. કેટલાક મિત્રો હોમવર્કની બાબતમાં બેદરકાર રહે છે, સમયસર મૂકતા નથી, તો એવા બધા મિત્રો સમયસર હોમવર્ક મૂકતા થઈ જઈશું. અને કાલે રજા છે તો એ સંદર્ભમાં આ પ્રકરણની બરાબર રીતે તમારે તૈયારી કરવાની છે. વિકલ્પવાળા પ્રશ્નો ગૂગલ ફોર્મમાં ટેસ્ટ આપણે મૂકવાના છીએ અને આ વખતે ટેસ્ટ થોડીક અઘરી કાઢશું, બરાબર અંદરથી પ્રશ્નો ગોતી અને મૂકવામાં આવશે, એટલે બરાબર વ્યવસ્થિત રીતે
ત્રણેય ભાગનું બરાબર પુનરાવર્તન કરી, તમારી આગળ ઓડિયો સ્વરૂપે પ્રકરણ હોય તો બરાબર સાંભળી અને આ પ્રકરણની તમારે તૈયારી કરવાની છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.